રેડી સ્ટાર્ટ જન્માષ્ટમી દિવાળી કે ઉનાળાના વેકેશનમાં થોડા દિવસ આંગણા કિલોલ કરવા લાગે છે પણ સપનાની જેમ માત્ર થોડીવાર પછી ફરી હતો એ જ સન્નાટો આ એક અવળું ચક્ર ચાલી રહ્યું છે જે આવતા પચાસ વર્ષમાં આ ખેડૂતો અને એમની આ જમીનો વચ્ચે મોટી ખાઈનું સર્જન કરશે અત્યારના જ લક્ષણો બતાવે છે કે આ ખેડૂતોના હાથમાંથી ખેતી સરી રહી છે હવે જમીનો સરી જતા સી વાર લાગશે મહારાજા સયાજીરાવ ગાયકવાડના વડોદરા રાજ્યનું મુખ્ય સૂત્ર જે તેમણે પોતે આપેલું હતું તે હતું જીન ઘર જીન તખ્ત એટલે કે ઘોડા પરનું જે આસન છે તે જ મારું ઘર છે અને તે જ મારું ખરું સિંહાસન છે એક મહાન રાજાને શોભે તેઓ આ સિદ્ધાંત છે પાછલી પેઢીઓના અનેક નામી અનામી ખેડૂતો માટે તેમનું ખેતર જ તેમનું ઘર હતું જિંદગીની મોટાભાગની ઋતુઓ તેમણે પૃથ્વીના પાથરણા અને આભના ઓઢણા નીચે જ પસાર કરી હતી એના જ મીઠાફળ અત્યારે તેમના વારસદારો ચાખી રહ્યા છે પરંતુ જોખમી રીતે હવે ચક્ર વિપરીત ગતિમાં ચાલી રહ્યું છે કહેવાતા ખેડૂતો હવે માત્ર વહીવટદારો થઈ ગયા છે અને અસલી ખેડૂત તરીકે નવા મહેનતું મજૂરોનો ઉદય થઈ રહ્યો છે મહારાષ્ટ્રનું એ પ્રદેશ કે જેના દુષ્કાળની યાતનાઓ અત્યારે આખા દેશનું ધ્યાન દોર્યું છે તે મરાઠવાડામાં દુષ્કાળ ચોક્કસ છે પરંતુ બધા જ ગામોમાં નથી કેટલાક જો કે સાવ ઓછા ગામોમાં બારમાસી ચોમાસા જેવી લીલા લહેર છે આ એવા ગામો છે કે જ્યાં દરેક ખેતરમાં એક એક તળાવ છે સિત્તેર વીઘા જમીન હોય એમાંથી દસ વીઘામાં એક ખેડૂતે તળાવ બનાવેલું છે એનાથી એની આવક ઉપજમાં અઢળક વધારો થયેલો છે નાના ખાતેદારો ભેગા થઈને ગામની પડતર જમીનમાં એક સંયુક્ત મોટો તળાવ પણ બનાવે છે આપણા દેશમાં લગભગ દરેક ગામ પાસે અઢીસોથી ત્રણસો હેક્ટર વધારાની પડતર જમીન તો મિનિમમ ઉપલબ્ધ છે પરંતુ જ્યાં સુધી ખેડૂત ખુદ કામે ન લાગે ત્યાં સુધી દુષ્કાળનો સામનો ન થઈ શકે એ જગતનો તાત છે જ તાત પાણીમાં બેસી જાય તો પાણી ન મળે તાત કામે લાગે તો જ પ્રજાને સુખ મળે હવે આ તાતને ફરી કેમ બેઠો કરવો એ જ મોટી સમસ્યા છે મરાઠવાડાના જે ગામમાં એ ખેતર કે ખેતરે ખેતરે તળાવોની રચના કરીને ક્રાંતિ કરી છે તેનો નાનામાં નાનો ખાતેદાર પણ લાખોપતિ છે એ તેમની ઈશ્વરદત્ત લક્ષ્મી કે સબસિડીવાળી આળસ પ્રેરિત રાજલક્ષ્મી નથી એ તેમની પરિશ્રમ લક્ષ્મી છે અને એટલે એ સ્થિર લક્ષ્મી છે સ્ટોપ